नमस्कार विद्यार्थी मित्रों, अद्वैत डिजिटल एजुकेशन हब जसरा यूट्यूब चैनल में हूँ एम एन ठाकुर आपनों हार्दिक स्वागत करूँ छूँ। फ्रेंड्स, गया वीडियो में आपने सादा वर्तमान काल की हकार नकार अने प्रश्नार्थ वाक्य रचना जोया बाद आज आपने WH क्वेश्चन्स एटले के सादा वर्तमान काल में WH क्वेश्चन्स केवी रीते पूछाय तेनी वाक्य रचना शू छे अने क्यारे तेनो उपयोग थाय छे એ આપણે ડિટેલમાં તેની માહિતી મેળવીશું. હુ નો મતલબ થાય છે કોણ, એની વાક્ય રચના હુ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો, હુ નો ઉપયોગ ક્યારે થાય છે કે કોઈ કર્તાની શોધ કરવી હોય, કોઈ કર્તા વિશે પૂછવું હોય ત્યારે હુ નો ઉપયોગ થાય છે. વિસ્તૃતમાં આપણે ઉદાહરણ દ્વારા એની સમજ લઈશું. એની વાક્ય રચના હુ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એક્ઝામ્પલમાં જોઈએ તો અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ એટલે કે અર્પિતા ઇંગ્લિશ શીખે છે. અહીંયા તમને કહ્યું હોય કે હુંથી પ્રશ્ન બનાવો તો આ વાક્ય રચનાને અનુસરવાનું. તો જો ફર્સ્ટ પહેલાં શું આવે, હુ, તો અહીંયા હું લખ્યું છે. પછી ક્રિયાપદ, તો અહીંયા ક્રિયાપદ. અહીંયા જે એસ લાગેલો છે એ એસ નીકાળીને લખો તો પણ ચાલે અને એસ વાળું ક્રિયાપદ લખો તો પણ ચાલે, કારણ કે કરતા અહીંયા અનિશ્ચિત હોય છે. એટલા માટે આપણે ગમે તે ક્રિયાપદ લખી શકીએ. અહીંયા એસ વાળો આપેલો હોય તો એસ વાળું લખવાનું અને એસ કાઢીને લખો તો પણ ચાલે. તો હુ લર્ન, ક્રિયાપદ લર્ન અને કર્મ ઇંગ્લિશ અન્ય શબ્દો નથી આપ્યા હોય તો લખવાના પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. લતા કાવ્ય લખે છે તો આમાં હુથી પ્રશ્ન પૂછવો હોય તો વાક્ય રચનાને અનુસરવાનું સિમ્પલ છે. હુ ક્રિયાપદ રાઇટ, કર્મ અપોયમ અન્ય શબ્દો છે અને એટલે લખ્યા નથી, એટલે કે કાવ્ય કોણ લખે છે. ત્યારબાદ સેકન્ડ છે વોટ. વોટનો મતલબ થાય છે શું, તો વોટનો ઉપયોગ ક્યારે થાય છે. તો વોટનો ઉપયોગ કોઈ વસ્તુ કે બાબત વિશે પૂછવા માટે વોટનો ઉપયોગ થાય છે. તેની વાક્ય રચના વોટ પ્લસ હુ ડઝ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજીશું. આ તો તમને ખબર જ છે કે ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો ડઝ આવે અહીંયા ડુ કે ડઝમાંથી, અને ત્રીજો પુરુષ એકવચન સિવાયનો કરતા હોય તો ડુ આવે. નયન રાઇટ્સ એન એસે, નયન એક નિબંધ લખે છે. હવે આમાં તમારે વોટથી પ્રશ્ન બનાવવો હોય, વોટથી પ્રશ્ન બનાવવો હોય, વોટથી પ્રશ્ન બનાવવો હોય તો વાક્ય રચનાને અનુસરવાની. પહેલું આપ્યું છે વોટ, તો અહીંયા વોટ લખી દીધું. હવે ડુ કે ડઝમાંથી કોઈ પણ એક મૂકવાનું, તો એ કરતા પ્રમાણે નયન ત્રીજો પુરુષ એક વચન છે તો આપણે ડઝ મૂક્યું છે. તો વોટ ડઝ પછી કરતા નયન અને રાઈટ મૂળ ક્રિયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. સેકન્ડ એક્ઝામ્પલ છે ધે રીડ ન્યૂઝ પેપર, તેઓ ન્યૂઝ પેપર સમાચાર પત્ર વાંચે છે. તો આમાં જો વાક્ય રચના પ્રમાણે ફર્સ્ટ છે વોટ, પછી ડુ અહીંયા એટલા માટે આવ્યું કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન કરતા નથી, ધે એ ત્રીજો પુરુષ એકવચન કરતા નથી માટે અહીંયા ડુ મૂક્યું છે. તો વોટ ડુ પછી કરતા છે ધે અને મૂળ ક્રિયાપદ રીડ અને કર્મ અહીંયા આવશે નહીં. વોટવાળી વાક્ય રચનામાં કર્મ આવશે નહીં. જેના અનુસંધાનમાં ડબલ્યુ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ શબ્દ નીકળી જશે. હુથી પ્રશ્ન પૂછ્યો હોય તો કરતા નીકળી જાય, વોટથી પ્રશ્ન પૂછ્યો હોય તો કર્મ નીકળી જાય. હવે વેર, વેરનો મતલબ થાય છે ક્યાં. તો આ વેરનો ઉપયોગ ક્યારે થાય છે કે કોઈ સ્થળ વિશે માહિતી મેળવવી હોય, કોઈ સ્થળની માહિતી મેળવવી હોય ત્યારે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે.
તો અહીંયા જોઈ શકો છો કે વેર એની વાક્ય રચના પ્લસ ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ કર્મ હોય તો લખવાનું ન હોય તો નહીં લખવાનું પ્રશ્નાર્થ ચિહ્ન એક્ઝામ્પલ જોઈએ રતન લિવ્સ ઇન અ વિલેજ એટલે કે રતન ગામમાં રહે છે તો આપણે આને વ્યર્થી પ્રશ્ન પૂછીએ અને વ્યર્થી પ્રશ્ન પૂછવો હોય તો વાક્ય રચના પ્રમાણે પહેલું વેર ડુ ડઝ માંથી કરતા પ્રમાણે ડઝ આવ્યું અહીં ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ કરતા રતન અને મૂળ ક્રિયાપદ લિવ રતન ક્યાં રહે છે આ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ છોકરીઓ તેમના રૂમમાં રમે છે તો વ્યર્થી પ્રશ્ન પૂછો વાક્ય રચના અનુસરો ફર્સ્ટ છે વેર ડુ ડઝ માંથી કરતા પ્રમાણે ધ ગર્લ્સ બહુવચન કરતા છે એટલે ડુ આવ્યું કરતા ધ ગર્લ્સ અને મૂળ ક્રિયાપદ પ્લે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ચોથું છે વેર વ્યર્થી પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે છે તો વેરનો મતલબ થાય છે ક્યારે અને વ્યર્થી ક્યારે પ્રશ્ન પૂછાય છે કે જ્યારે કોઈ સમય ની વિશે આપણે માહિતી મેળવવી હોય સમય જાણવો હોય ત્યારે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે એની વાક્ય રચના વેન પ્લસ ડુ ડઝ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો એક્ઝામ્પલ દ્વારા જોઈશું નીતા ગેટ્સ અપ અર્લી નીતા વહેલી ઉઠે છે તો આમાં આપણે વેનથી પ્રશ્ન પૂછવો હોય કઈ રીતે પૂછાય વાક્ય રચનાને તમારે બધી આ જેટલી ડબ્લ્યુએફની વાક્ય રચનાઓ છે અને કંઠસ્થ કરી દેવાની અને તૈયાર કરવાની જો વાક્ય રચના નહીં આવડે તો આ ડબ્લ્યુએફ પ્રશ્ન બનાવતા આવડશે નહીં તો ફર્સ્ટ વેન આપણે વેન લખ્યું ડુ ડઝમાંથી ડઝ કારણ કે કરતા અહીંયા કેવો કરતા છે નીતા છોકરી છે સી ત્રીજો પુરુષ એક વચન માટે અહીંયા ડઝ પછી આવે કરતા સી મૂળ ક્રિયાપદ ગેટ અપ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કર્મ આપ્યું નથી સેકન્ડ એક્ઝામ્પલ ધે ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન ધે ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન તેઓ બપોરે શાળાએ જાય છે તો વેન ફર્સ્ટ વેન આવ્યું ડુ ડઝમાંથી ડુ કરતા ધે મૂળ ક્રિયાપદ ગો ટુ સ્કૂલ અન્ય શબ્દો છે પહેલા વેન આવ્યું ડુ ડઝમાંથી ડુ આવ્યું કરતા ધે આવ્યો અને મૂળ ક્રિયાપદ ગો મૂળ ક્રિયાપદ ગો કર્મ નથી પાછળ સ્થળ દર્શક શબ્દ છે અન્ય શબ્દ છે ટુ સ્કૂલ પ્રશ્નાર્થ ચિહ્ન તેઓ શાળાએ ક્યારે જાય છે પાંચમું છે વિચ વિચનો મતલબ થાય છે કયું કયું કઈ તેનો ઉપયોગ ક્યારે થાય છે વિચનો ઉપયોગ એ કોઈ નાન્યતર જાતિવાચક શબ્દ હોય કોઈ પ્રકાર હોય કોઈ રંગ હોય વગેરે વિશે પૂછવા માટે વિચનો ઉપયોગ થાય છે પ્રશ્ન પૂછવા માટે એની વાક્ય રચના છે વિચ વેર વેન ને વોટ કરતા થોડી ડિફરન્ટ વાક્ય રચના છે ધ્યાન રાખજો વિચ પછી તરત જ નાઉન આવશે કોમન નાઉન હોય તે નાઉન આવશે જાતિવાચક નામ ત્યારબાદ ડુ કે ડઝ કરતા પ્રમાણે ડુ ડઝ મૂકવાનું ધેન કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ ક્વેશ્ચન માર્ક હવે એક્ઝામ્પલ જોઈએ આનંદ પ્લેઝ ચેસ વિચથી પ્રશ્ન બનાવવો હોય તો સિમ્પલ છે વાક્ય રચનાને અનુસરો વિચ વિચ પછી ચેસ એ એની કોમન નાઉન શું થાય તો કે રમત તો ગેમ વિચ ગેમ કરતા પ્રમાણે ડુ કે ડઝ આનંદ એ ત્રીજો પુરુષ એક વચન છે માટે અહીંયા ડઝ આવ્યું આનંદ અને મૂળ ક્રિયાપદ અહીંયા ડુ ડઝ વાક્યમાં મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે ડુ ડઝ વાક્યમાં વપરાય તો ક્રિયાપદ હંમેશા મૂળ જ આવશે પાછળ પ્રશ્નાર્થ જી ધે બાય ગુજરાતી સ્ટોરી બુક્સ તેઓ ગુજરાતી વાર્તાની ચોપડીઓ ખરીદે છે તો વિચથી પ્રશ્ન પૂછવો હોય સિમ્પલ છે વાક્ય રચના અનુસરો વિચ તો પહેલું વિચ પછી નાઉ અહીંયા સ્ટોરી બુક સ્ટોરી બુક્સ એટલે કે એનું કોમન નાઉન થાય બુક્સ તો વિચ બુક્સ પછી કરતા દે છે તો દેની સાથે ડુ આવશે ડુ દે
અને મૂળ ક્રિયાપદ કરતા પછી મૂળ ક્રિયાપદ પાછળ ક્વેશ્ચન માર્ક બરાબર છે હવે છઠ્ઠું છે હાઉ મેની એટલે કે કેટલા તો આ હાઉ મેની નો ઉપયોગ શા માટે થાય છે હાઉ મેની નો ઉપયોગ એ ગણી શકાય તેવા નામો સાથે વપરાય છે ગણી શકાય તેવા નામો વિશે સંખ્યાવાચક નામો વિશે પૂછવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય છે તો એની વાક્ય રચના હાઉ મેની પ્લસ ગણી શકાય તેવું નામ એટલે કે બહુવચન નામ અહીંયા આવશે હાઉ મેની પછી તરત જ ત્યારબાદ ડુ કે ડઝ કરતા પ્રમાણે ધેન કરતા પ્લસ મૂળ ક્રિયાપદ એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક એક્ઝામ્પલ દ્વારા જોઈશું હી હેઝ ટુ કાર્સ અને તમને પ્રશ્ન પૂછાવવા હોય કે હાઉ મેની થી પ્રશ્ન બનાવો તો વાક્ય રચના પ્રમાણે પહેલું શું છે હાઉ મેની તો હાઉ મેની પછી ગણી શકાય તેવું નામ એટલે કે પ્લુરલ નામ બહુવચન નામ કાર્સ ત્યારબાદ ડુ કે ડઝ માંથી ડઝ આવ્યું કારણ કે એના પછી કરતા ત્રીજો પુરુષ એકવચન એટલા માટે ડઝ મૂક્યું ત્યારબાદ કરતા અને પછી મૂળ ક્રિયાપદ તો મૂળ ક્રિયાપદ હેઝ નું મૂળ ક્રિયાપદ થાય હેવ એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક પ્રશ્ન ચિહ્ન સેકન્ડ એક્ઝામ્પલ દે વોન્ટ થ્રી બોક્સિસ દે વોન્ટ થ્રી બોક્સિસ તેઓને ત્રણ બોક્સ જોઈએ છે તો હાઉ મેની ત્યારબાદ ગણી શકાય તેવું નામ બોક્સિસ ડુ કરતા ડુઝમાંથી ડુ કરતા હે એન્ડ મૂળ ક્રિયાપદ વોન્ટ અને પછી પ્રશ્ન છે તો આઈ હોપ ફ્રેન્ડ્સ યુ અન્ડરસ્ટુડ ઓલ ઇન ધીસ ટોપિક આશા છે કે તમને આ ટોપિકમાં ખ્યાલ આવી ગયો હશે અને આપણા ધોરણ આઠના અભ્યાસક્રમમાં આમ તો ડબ્લ્યુએચ ઘણા છે પણ આપણા અભ્યાસક્રમમાં આટલા સિક્સ એ ડબ્લ્યુએચ ક્વેશ્ચન આવતા હતા જેનો અભ્યાસ આપણે આજે કર્યો